સુરતના પાંડેસરા પ્રમુખ પાર્ક અને ડિંડોલીને જોડતા બ્રિજ ઉપર મુસાફરોથી ભરેલી બીઆરટીએસની બસ વચ્ચે અકસ્માત સર્જાઈ ગયો. બાઇક સવારને સામેથી અડફટે લઈ કચડ નાખ્યાનો ચોંકાવનાર બનાવ પણ સામે આવ્યો છે. મોડી સાંજે બનેલી ઘટનામાં કારનો કોડે બનેલા શૈલેષ નિકમ ત્રણ સંતાનના પિતા હોય અને ઘરનો આર્થિક સહારો હતા. બ્રિજ પર ચાલતા રોડ રિપેરિંગના કામકાજને લઈ વનવે હોવા છતાં બસ 50-60 સ્પીડમાં દોડતી હોવાનું નજરે જુનાર ચિરાગ વાગલેકર જણાવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ બસ ચાલકને છોડતા નહીં, એક પરિવારનો આર્થિક ખભો છીનવાઈ ગયો છે અને હું કહેશે ત્યાં સાક્ષી બનીશ, નિવેદન પણ આપીશ. કિરણ નિકમ, જે મૃતકના ભાઈ છે, તેમણે જણાવ્યું કે બસની અડફટે મોતને ભેટેલા શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ નિકમ પરિવારમાં બે દીકરીઓ અને એક દીકરો છે, પત્ની છે. પાંડેસરાની મિલમાં સાડી ફોલ્ડિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારની રાત્રે નોકરીથી ઘરે પરત ફરતા કાળમુખી બસ અડફટે આવ્યા બાદ સિવિલમાં મોતને ભેટ્યા હતા. અકસ્માતમાં 2 કલાક બાદ ભાઈ દુનિયા છોડી ગયાની જાણ થતા આખું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. ચિરાગ વાગલેકર, જે નજરે જુનાર છે, તેમણે જણાવ્યું કે બસ ચાલક છૂટવો ન જોઈએ. બ્રિજ ઉપર વનવે હોવા છતાં 50-60 સ્પીડ ઉપર જતો હતો અને બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી. બીઆરટીએસ બસના ચાલકને લઈ મુસાફરોના જીવ સામે પણ ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. બાઇક સવારની કોઈ ભૂલ નહોતી. બસનો ચાલક એટલી સ્પીડમાં હોય કે બાઇકને ઉડાવતા બાઇક સવાર કારનો કોડિયો બની ગયો અને આખો બ્રિજ જામ થઈ ગયો. લોકોના મારના ડરથી બસનો ચાલક બસમાંથી બહાર પણ ન નીકળ્યો. બસના મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો. ત્યારબાદ તાત્કાલિક 108ને ફોન કરાયો અને ઇજાગ્રસ્તને સિવિલ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રિએ પરિવારનો ફોન આવતા મેં એબી પોઝિટિવ બ્લડ છે, જરૂર પડશે ત્યાં આવીને આપી જવાની તૈયારી પણ બતાવી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.